विद्यार्थी मित्रों, 11 साइंस में आपनो स्वागत छे। चैप्टर नंबर 2 ना इंट्रोडक्शन लेक्चर बाद आ बीजो लेक्चर तमारी समक्ष प्रस्तुत करू छु। बाळको, आपणे पहला लेक्चर में भणी गया भौतिक राशिना बे प्रकार, मूलभूत भौतिक राशि अने साधित भौतिक राशि, अने मूलभूत एकम अने साधित एकम। पण ए लेक्चर में आपणे एवी चर्चा करी हती के भौतिक राशिनो एक त्रीजो प्रकार पण आवे छे, जेनी वात आजे आपणे करीशुं। पण आपणने क्लियरिफिकेशन थवुं जोईए के खरेखर भौतिक राशि मां मूलभूत भौतिक राशि अने साधित भौतिक राशि केटली छे। ओके, तो एनी वात आपणे करीशुं। आपणे मूलभूत भौतिक राशि एटले शू, एनी डेफिनेशन शू बोलेला। पहला तो भौतिक राशि आपणी आसपास थती घटनाओ पैकी केटलीक घटनाओ कुदरती छे अने केटलीक घटनाओ मानव सर्जित छे। आवी घटनाओना वैज्ञानिक वर्णन माटे केटलाक वैज्ञानिक ख्यालोनी जरूर पड़े, आवा वैज्ञानिक ख्यालोने आपणे भौतिक राशि कहीए छीए। ओके, भौतिक राशिना केटला बे प्रकार, मूलभूत भौतिक राशि अने साधित भौतिक राशि। मूलभूत भौतिक राशि जे भौतिक राशि विज्ञानना पाया साथे संकळायेली होय अने एक बीजा पर आधारित न होय एवी भौतिक राशिने आपणे मूलभूत भौतिक राशि कहीए छीए। मूलभूत भौतिक राशिना एकमने मूलभूत एकम कहेवाय। साधित भौतिक राशि, साधित भौतिक राशि एटले मूलभूत भौतिक राशिनो उपयोग करीने મેળવવામાં આવતી ભૌતિક રાશિને આપણે સાધિત ભૌતિક રાશિ કહીએ છીએ, અને સાધિત ભૌતિક રાશિના એકમને આપણે સાધિત એકમ કહીએ છીએ। આટલી બાબત તમને ભણાવેલી હતી। આજે આપણે આગળ જઈશું કે ભાઈ મૂળભૂત ભૌતિક રાશિ શું છે। ઓકે મિત્રો, તો બધા ધ્યાન આપશે, આપણે ભણી ગયા હતા મૂળભૂત ભૌતિક રાશિ। क्लियर, आ मूलभूत भौतिक राशि ना आपने कितना प्रकार भणी गया था। अरे यार, हाल नहीं था भौतिक राशि। ओके, अने भौतिक राशि ना कितना प्रकार था, मूलभूत भौतिक राशि, पछी हतु साधित भौतिक राशि। ओके, अने आपणे वात करता था एक अजु प्रकार छे मित्रों, तो ए प्रकार छे पूरक भौतिक राशि। पूरक भौतिक राशि आ रेर छे, एटला माटे एने अलगथी दर्शाववामां। तमने कोई पूछे के भौतिक राशिना केटला प्रकार, तो केवन बे छे, मूलभूत भौतिक राशि अने साधित भौतिक राशि। पण तमने पूरक भौतिक राशि पण एक भौतिक राशिनो प्रकार छे, पण ए एंगल ज्यारे एंगलनी चर्चा थती होय ने त्यारे ज लेवामां आवे छे। क्यारे आ लेवामां आवे छे हुं तमने समजावुं छुं। હવે મૂળભૂત ભૌતિક રાશિ કેટલી છે તો એ હું તમને સમજાવવા માંગુ છું, યાદ રાખજો। તમને મિત્રો, નેક્સ્ટ જે ઇન્ટ્રોડક્શન લેક્ચર હતું એની અંદર આપણે બોલેલા FPS પદ્ધતિ, ફૂટ પાઉન્ડ સેકન્ડ, MKS પદ્ધતિ, આવું બોલતા હતા, MKS પદ્ધતિ, બરાબર છે, આપણે કહેતા હતા મીટર કિલોગ્રામ સેકન્ડ, પછી આપણે કહેતા હતા CGS પદ્ધતિ। તો આ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય, CGS પદ્ધતિનો, જ્યારે બહુ મોટી લંબાઈનું માપન ન કરવું હોય તો મીટરની જગ્યા પર સેન્ટીમીટર વાપરીશું, વધારે મોટા દળનું માપન ન કરવું હોય તો કિલોગ્રામની બદલે ગ્રામ વાપરીશું, ત્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા। પછી ત્યારબાદ પદ્ધતિ આવી MKSA, એનો મતલબ મીટર તો છે જ, કિલોગ્રામ તો છે જ, સેકન્ડ તો છે જ, વધારાનું કોણ આવ્યું, એમ્પિયર। એમ્પિયર એટલે કોણ, વિદ્યુત પ્રવાહ। આ વાતની ચર્ચા મેં તમને આગળ કરેલી, પણ હું એવું બોલું છું કે હાલમાં આજે મૂળભૂત ભૌતિક રાશિની સંખ્યા 7 છે મિત્રો, સમજો છો, મૂળભૂત ભૌતિક રાશિની સંખ્યા 7 છે। આપણે પહેલા અહીંયાથી વાત કરીએ
કે ભાઈ મૂળભૂત ભૌતિક રાશિની સંખ્યા કેટલી? તો જુઓ, મૂળભૂત ભૌતિક રાશિની સંખ્યા કેટલી છે? સાત છે. કેટલી છે? સાત. જેને એસઆઈ એકમ પદ્ધતિ કહેવાય. શું કહેવાય? એસઆઈ એકમ પદ્ધતિ. એસઆઈ એકમ પદ્ધતિનો મતલબ શું થાય મિત્રો? એસઆઈ એકમ પદ્ધતિ ને ઇંગ્લિશમાં કહેવાય સિસ્ટમ ઇન્ટરનેશનલ. શું કહેવાય? સિસ્ટમ ઇન્ટરનેશનલ. એસઆઈ એકમ પદ્ધતિ સિસ્ટમ ઇન્ટરનેશનલ. બહુ વર્ષો પહેલા એફપીએસ પદ્ધતિ હતી. એફપીએસ પદ્ધતિને આપણે બ્રિટિશ પદ્ધતિ કહીએ છીએ. એફપીએસ પદ્ધતિ એટલે ફૂટ પાઉન્ડ સેકન્ડ. ત્યારે ત્રણ જ મૂળભૂત ભૌતિક રાશિ હતી. ત્યારબાદ માર્કેટમાં આવી એમકેએસ પદ્ધતિ. એમકેએસ પદ્ધતિ એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ. હજુ બી મૂળભૂત ભૌતિક રાશિની સંખ્યા ત્રણ. પછી સીજીએસ પદ્ધતિ આવી, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. હજુ બી મૂળભૂત ભૌતિક રાશિની સંખ્યા ત્રણ જ. પછી આવી એમકેએસએ, મીટર કિલોગ્રામ સેકન્ડ અને એમ્પિયર. જુઓ મિત્રો, અહીંયા મૂળભૂત ભૌતિક રાશિની સંખ્યા કેટલી થઈ ગઈ? ચાર. હમણાં સુધી કેટલી હતી? ત્રણ. હવે કેટલી થઈ ગઈ? ચાર. પણ હાલમાં મૂળભૂત ભૌતિક રાશિની સંખ્યા છે સાત. કઈ કઈ છે ધ્યાન આપો. એક ગુણમાં પૂછાય છે પરીક્ષામાં, આનો બે ગુણમાં કોઠો પણ પૂછાય છે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ. સિસ્ટમ ઇન્ટરનેશનલમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? મૂળભૂત ભૌતિક રાશિનો. તો મૂળભૂત ભૌતિક રાશિ, મૂળભૂત ભૌતિક રાશિ, ક્લિયર? અહીંયા આવશે મૂળભૂત ભૌતિક રાશિના એકમ અને અહીંયા આવશે મૂળભૂત ભૌતિક રાશિની સંજ્ઞા. સમજો છો? અને અહીંયા આપણે, અહીંયા આવશે ક્રમ. સમજો છો? હાલમાં મૂળભૂત ભૌતિક રાશિ કેટલી છે? સાત. એમાં પહેલી મૂળભૂત ભૌતિક રાશિ છે લંબાઈ. ડન. બીજી ભૌતિક રાશિ છે દળ. ત્રીજી ભૌતિક રાશિ છે સમય. ચોથી ભૌતિક રાશિ છે વિદ્યુત પ્રવાહ. જો આ ચાર ભૌતિક રાશિ ઓલરેડી એમકેએસએ માં છે, જરા ત્યાં નજર મારો. એમકે લંબાઈ એટલે મીટર, દળ એટલે કિલોગ્રામ, સમય એટલે સેકન્ડ અને વિદ્યુત પ્રવાહ એટલે એમ્પિયર. એટલે આ કઈ થઈ ગઈ? એમકેએસએ પદ્ધતિ થઈ ગઈ. પણ આ પદ્ધતિમાં બીજી ત્રણ ભૌતિક રાશિ ઇન્ક્લુડેડ થઈ છે, બરાબર છે? જેનું નામ છે નંબર પાંચ. નંબર પાંચમાં આવશે થર્મો ડાયનેમિક તાપમાન. આ પાંચમી થર્મો ડાયનેમિક તાપમાન. છ નંબર જ્યોતિ તીવ્રતા. છ નંબર જ્યોતિ તીવ્રતા, ઓકે. અને સાત નંબર પર આવે. સાત નંબર અહીંયા લખું છું મિત્રો, કેમ કે દેખાતું નથી. સાત નંબર પર આવે છે લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ તીવ્રતા. અને સાત નંબર પર આવે છે દ્રવ્યનો જથ્થો. બાળકો મગજમાં બેસાડી લેજો, મૂળભૂત ભૌતિક રાશિ હાલમાં 2020 સાત જ છે. કેમ હું વારંવાર આવું બોલું છું મિત્રો?
એટલા માટે બોલું છું કેમ કે આજે કાલે આપણે ડેફિનેશન આપેલી સાધિત ભૌતિક રાશિ કે મૂળભૂત ભૌતિક રાશિનો ઉપયોગ કરીને મેળવવામાં આવતી ભૌતિક રાશિને સાધિત ભૌતિક રાશિ કહેવાય. તો જેટલી ભૌતિક રાશિઓ તમને મળે છે ને, હું તમને હમણાં ઉદાહરણ આપીશ તો ખ્યાલ આવશે, એ બધી ભૌતિક રાશિ કોના પર ડિપેન્ડ છે? મૂળભૂત ભૌતિક રાશિ પર જ. એટલે હાલમાં જે બી ભૌતિક રાશિ છે આને છોડીને, એટલા માટે હું આનો ઉલ્લેખ નતો કરતો. સાધિત ભૌતિક રાશિ જેટલી પણ બની છે ને, એ બધી મૂળભૂત ભૌતિક રાશિના કારણે જ બની છે. હું તમને 3-4 ઉદાહરણ આપીને સાબિત કરી આપીશ. ઓકે, હવે જુઓ આ કોણ છે? તો ભાઈ મૂળભૂત ભૌતિક રાશિ આવડવી જોઈએ લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ, તીવ્રતા, દ્રવ્યનો જથ્થો. શું આવશે? લંબાઈ, દળ, સમય, પછી વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ, તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. આ શું થઈ ગયું મિત્રો? આ મૂળભૂત ભૌતિક રાશિ છે. શું છે મિત્રો? આ મૂળભૂત ભૌતિક રાશિ લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ, તીવ્રતા, દ્રવ્યનો જથ્થો. ઓકે, હવે કોઈ તમને પૂછે છે, ડેફિનેશન તો બોલેલા મિત્રો, મૂળભૂત ભૌતિક રાશિના એકમને મૂળભૂત એકમ કહેવાય. તો મૂળભૂત એકમ કોને કહેવાય? મૂળભૂત એકમ લંબાઈનો મૂળભૂત એકમ છે. ધ્યાન આપશો બાળકો, લંબાઈનો મૂળભૂત એકમ જોતા રહેજો. લંબાઈનો મૂળ મીટર, દળનો કિલોગ્રામ, સમયનો સેકન્ડ, વિદ્યુત પ્રવાહનો એમ્પિયર, થર્મોડાયનેમિક તાપમાનનો કેલ્વિન અને જ્યોતિ તીવ્રતાનો મોલ. સોરી, જ્યોતિ તીવ્રતાનો શું આવશે? જ્યોતિ તીવ્રતા એટલે કેન્ડેલા, કેન્ડેલા. અને દ્રવ્યનો જથ્થો શું આવશે? દ્રવ્યનો જથ્થો આવશે મોલ. જોજો, અહીંયા થોડું જોતા રહેજો મિત્રો, દ્રવ્યનો જથ્થો શું આવશે? મોલ. ક્લિયર? લંબાઈનો એકમ મીટર, દળનો એકમ કિલોગ્રામ, સમયનો એકમ સેકન્ડ, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, થર્મોડાયનેમિક તાપમાનનો એકમ કેલ્વિન, જ્યોતિ તીવ્રતાનો એકમ કેન્ડેલા અને દ્રવ્યના જથ્થાનો એકમ મોલ. આવશે પરીક્ષામાં વારંવાર. સંજ્ઞા શું આવે મિત્રો? લંબાઈ સ્મોલ એમ મીટર, મીટરની સંજ્ઞા આવશે સ્મોલ એમ. દળ કિલોગ્રામ સ્મોલ કેજી. સમય સેકન્ડ સ્મોલ એસ. એમ્પિયર, એમ્પિયર કેપિટલ એ. કેલ્વિન કેપિટલ કે. કેન્ડેલા સ્મોલ સીધી. અને દ્રવ્યનો જથ્થો આવશે મોલ, એમ ઓ એલ. આમાંથી કેટલાક બધા વિદ્યાર્થીઓના મગજમાં ઘંટડીઓ વાગવા લાગશે. શું કે સર, લંબાઈ એમ લીધી સ્મોલ, દળ લીધું કિલોગ્રામ સ્મોલ કેજી, સમય લીધું સેકન્ડ સ્મોલ એસ, જ્યોતિ તીવ્રતા કેન્ડેલા સ્મોલ સીડી, દ્રવ્યનો જથ્થો મોલ એમઓએલ. તો સર, વિદ્યુત પ્રવાહ અને થર્મોડાયનેમિક તાપમાન આમાં તમે કેપિટલ કેમ લીધું? યાદ રાખો, જે સંજ્ઞા વૈજ્ઞાનિકના નામ પર હોય, વૈજ્ઞાનિકના નામ પર. આના નિયમો આગળ આવશે બતાવીશ, પણ ફિલહાલ તમે સમજી લો. વૈજ્ઞાનિક આમાં નિયમ છે મિત્રો, વૈજ્ઞાનિકના નામનો પહેલો અક્ષર જો લઈએ ને તો કેપિટલમાં લેવાનું. જો મારે એમ્પિયરની સંજ્ઞા લખવી હોય, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહની સંજ્ઞા એમ્પિયર છે. એમ્પિયર વૈજ્ઞાનિકનું નામ છે. જો એમ્પિયર નો
पहलो ज अक्षर लेवो छे तो कैपिटल ले लेवो, बाकी आखी एम्पियर नी स्पेलिंग लेवी होय ने तो बधु स्मोल लेटर मां लेवा। दाखला तरीके केल्विन छे तो केल्विन वैज्ञानिक नु नाम छे, तो जो केल्विन नो मारो पहलो अक्षर संज्ञा तरीके लेवो छे तो कैपिटल केट लेवो पड़े, अने जो आखू नाम लेवू होय तो बधु स्मोल लेटर। दाखला तरीके बल नो एकम न्यूटन, तो न्यूटन भी शू छे वैज्ञानिक नु नाम छे, तो जो पहलो अक्षर लईश तो एन एकम संज्ञा आवशे, अने जो मारे पहलो अक्षर नथी लेवो तो एन ई डब्ल्यू टी ओ एन आवुं लखवुं पड़े। जो अहींया तमारा नामनी अक्षर मारा नामनी अक्षर कोईना पण नामना पहलो अक्षर कैपिटल मां आवे, અહીંયા જ્યારે એકમ સંજ્ઞા તરીકે તમે એને યુઝ કરો છો તો આ કેપિટલમાં આવતું નથી। ઓકે, તો આ હાલમાં આપણી પાસે મૂળભૂત ભૌતિક રાશિ કેટલી છે? 7। યાદ રાખજો મૂળભૂત ભૌતિક રાશિ હાલમાં 7 છે, સમજો છો? યાદ રાખજો, આ કોઠો પરીક્ષામાં આવશે કમ્પલસરી, આ કોઠો અહીંયા હું પૂરો કરું છું, જુઓ બરાબર ફટાફટ કેવી રીતે યાદ રાખશો। ભૌતિક મૂળભૂત ભૌતિક રાશિ લંબાઈ દળ સમય વિદ્યુત પ્રવાહ થર્મોડાયનેમિક તાપમાન જ્યોતિ તીવ્રતા દ્રવ્યનો જથ્થો અને ઓકે પછી એમનો એકમ મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર કેલ્વિન કેન્ડેલા મોલ, એમની સંજ્ઞા સ્મોલ એમ સ્મોલ કેજી કેપિટલ સ્મોલ એસ કેપિટલ એ કેપિટલ કે સ્મોલ સી ડી એમઓએલ, આવી રીતે યાદ નહીં કરવાનું, સમજે? આવી રીતે યાદ નહીં કરવાનું, યાદ કેવી રીતે કરવાનું? લંબાઈનો એકમ મીટર, મીટરની સંજ્ઞા સ્મોલ એમ, દળનો એકમ કિલોગ્રામ, કિલોગ્રામની સંજ્ઞા સ્મોલ કેજી, સમય સેકન્ડ સ્મોલ એસ, વિદ્યુત પ્રવાહ એમ્પિયર કેપિટલ એ, થર્મોડાયનેમિક તાપમાન શું આવે? કેલ્વિન આવે કેપિટલ કે, જ્યોતિ તીવ્રતા કેન્ડેલા, કેન્ડેલા એટલે શું થાય? સ્મોલ સી ડી, અને દ્રવ્યનો જથ્થો મોલ એમ ઓ એલ, સ્મોલ અને કેપિટલમાં ધ્યાન રાખવું નહીં તો માર્ક્સ કપાઈ જાય, સમજો છો? લોચા નહીં મારવાના ભાઈ। ઓકે, હવે હું મિત્રો આવું કહું તો ચાલે કે સાધિત ભૌતિક રાશિ જે છે ને, સાધિત ભૌતિક રાશિ એને બનાવનાર મૂળભૂત ભૌતિક રાશિ છે, આવું તો બોલેલું હું ડેફિનેશન સાધિત ભૌતિક રાશિ કેવી રીતે છે। ચલો ત્રણ ચાર ઉદાહરણ લઈએ તો તમને આઈડિયા આવશે। ચાલો ઉદાહરણ નંબર એક, કોઈ પૂછે મૂળભૂત ભૌતિક રાશિ કેટલી? 7। ઓકે, ચાલો હવે હું આવું બોલું છું કે ચાલો ભાઈ જે તમને આવડે છે ને એ જ ચર્ચા કરીશ, તો તમને ખબર પડશે કે હા સાધિત ભૌતિક રાશિના મમ્મી પપ્પા કોણ છે, મૂળભૂત ભૌતિક રાશિ। આજે હું સાબિત કરી આપીશ કે સાધિત ભૌતિક રાશિના મમ્મી પપ્પા કોણ છે, મૂળભૂત ભૌતિક રાશિ। જુઓ, મને કોઈ એવું કે વેગ, બાળકો સમજજો વેગ એટલે શું? વેગ એટલે અંતરના છેદમાં સમય। જોજો જોજો જોજો, અંતર કોણ? મૂળભૂત ભૌતિક રાશિ। સમય કોણ? મૂળભૂત ભૌતિક। આ લંબાઈને અંતર લઈ શકું મિત્રો, મૂંઝાતા નહીં? આ કોણ? મૂળભૂત ભૌતિક રાશિ। આ કોણ? મૂળભૂત ભૌતિક રાશિ, પણ બંનેને ભેગું મળીને જે બને એને કહેવાય વેગ, એને કહેવાય સાધિત ભૌતિક રાશિ। સમજાય છે? અંતર મૂળભૂત ભૌતિક રાશિ, સમય મૂળભૂત ભૌતિક રાશિ, વેગ સાધિત ભૌતિક રાશિ। જો અંતર નો એકમ શું આવે? મીટર। સમય નો એકમ આવે સેકન્ડ। વેગ, વેગ ને આપણે શું કહીએ છીએ? વોલ્યુમ। આ વેગ બરાબર, વેગ નો એકમ। બાળકો હવે જુઓ, ફરીથી મજા આવશે। મીટર કોણ? મીટર કોણ? તો મીટર છે મૂળભૂત ભૌતિક રાશિનો એકમ। અંતર કોણ? મૂળભૂત ભૌતિક રાશિ।
मीटर कोण मूलभूत भौतिक राशि नो एकम, समय कोण मूलभूत भौतिक राशि, सेकेंड कोण मूलभूत भौतिक राशि नो एकम। अरे कई जाए भाई छे, ध्यान आपजो। पण कोई पूछे वेग कोण साधित भौतिक राशि, तो वेग नो एकम कोण मीटर प्रति सेकेंड, साधित एकम। सर कई गयु मगज, धीरे धीरे उदाहरण हजू आपीस न तो हजू आइडिया आवशे। जुओ वळी पाछू एक बीजू उदाहरण लईए, चकाचक खबर पड़े छे मूलभूत भौतिक राशि कोण छे। चलो नंबर बे उदाहरण लउ छु, तमने मजा आवे एवो प्रवेग। एक्सेलेंस केवाय, एक्सेलेंस प्रवेग। प्रवेग एटले शू? प्रवेग एटले वेगना छेदमां समय, है ना। पण वेग एटले शू? હું આવું લખું તો ચાલે? જોજો બાળકો, વેગ ની જગ્યા પર અંતરના છેદમાં સમય લખું। જોજો વેગ ની જગ્યા અને સમય ની જગ્યા પર એકના છેદમાં સમય તો છે જ। મારો નજર અને બતાવો મને અંતર કોણ મૂળભૂત ભૌતિક રાશિ, સમય સમય કોણ મૂળભૂત ભૌતિક રાશિ છે કે નહીં? પણ અંતરના છેદમાં સમયનો વર્ગ કોણ કહેવાય? સાધિત ભૌતિક રાશિ। એને શું કહેવાય? પ્રવેગ। જુઓ હું પ્રવેગ એટલે પ્રવેગ નો એકમ, જો અંતરનો મીટર, સમયનો સેકન્ડ, સમયનો સેકન્ડ સેકન્ડ સ્ક્વેર કહેવાય, તો પ્રવેગ એટલે સાધિત ભૌતિક રાશિ નો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। સમજો છો? મીટર કોણ મૂળભૂત એકમ, સેકન્ડ કોણ મૂળભૂત એકમ, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કોણ સાધિત એકમ। થાય આવું? હજુ એક ઉદાહરણ આપું, ચકાચક ઉદાહરણ આપું। ચાલો ઉદાહરણની અંદર આપણે લઈએ તો શું લઈશું બોલો? ચાલો લઈએ વેગમાન, વેગમાન લઈશું। ચાલો ચાલો ચાલો, વેગમાન એટલે કોણ? દળ ગુણ્યા વેગ। વેગ એટલે કોણ? દળ તો દળ છે, વેગ એટલે કોણ? અંતરના છેદમાં સમય। જોજો તો દળ શું છે અહીંયા? હા, મૂળભૂત ભૌતિક રાશિ, અંતર મૂળભૂત ભૌતિક રાશિ, સમય મૂળભૂત, જોયો ત્રણ મૂળભૂત ભૌતિક રાશિ ભેગી મળીને શું બને છે? વેગમાન। વેગમાન એટલે સાધિત ભૌતિક રાશિ, ઓકે। અને વેગમાન, વેગમાન નો એકમ શું આવે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ। જોયો દળ નો કિલોગ્રામ, અંતર નો મીટર પ્રતિ સેકન્ડ, તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ શું કહેવાય? સાધિત ભૌતિક રાશિ। સમજો છો? તો આ સાધિત, આવી તો મિત્રો અસંખ્ય ભૌતિક રાશિઓ બનશે જેનું એકમ અને પારિમાણિક સૂત્ર પણ આપણને તૈયાર કરવાનું છે। ધીરે ધીરે બધું તમને સમજાવીશ। સાધિત ભૌતિક રાશિ એટલે હવે તમને તો કોઈ પૂછે કે સર સાધિત ભૌતિક રાશિની સંખ્યા, તો આપણને ખબર નથી, બન્યા જ કરે, બન્યા જ કરે, બન્યા જ કરે। સમજો છો? તો સાધિત ભૌતિક રાશિ અને મૂળભૂત ભૌતિક રાશિમાં ખબર પડે છે મિત્રો, મૂળભૂત ભૌતિક રાશિ સાત, અને આ સાત મૂળભૂત ભૌતિક રાશિનો ઉપયોગ કરીને નવી નવી ભૌતિક રાશિઓ બને એને આપણે શું કહીએ છીએ? સાધિત ભૌતિક રાશિ। મૂળ સાત મૂળભૂત ભૌતિક રાશિ, એના એકમ સાત, જેટલી પણ સાધિત ભૌતિક રાશિ બનશે એના એકમ એ પ્રમાણે હશે, ઓકે। ચાલો ચાલો પૂરક ભૌતિક રાશિ, જો પૂરક ભૌતિક રાશિ ડિટેલમાં સમજાવીશ, પણ પૂરક ભૌતિક રાશિ કેટલી છે, એની સંજ્ઞા શું છે, એનું એકમ શું છે, ખાલી આજે આપણે એ જ જાણીશું।
डेफिनेशन बाकी बधी वस्तुओनी समझण विथ आकृति ए नेक्स्ट लेक्चर में जोईशुं बराबर छे। तो हूँ मित्रों तमने समझावा मांगु छू कि जे आ त्रीजुं छे पूरक भौतिक राशि एक फक्त बे छे बे मगज में बेसाड़ी लेजो मूलभूत भौतिक राशि सात साधित भौतिक राशि खबर नहीं बहु बधी पूरक भौतिक राशि बे ध्यान आपजो भाई भाई पूरक भौतिक राशि ना केटला प्रकार सर बे प्रकार समतल कोण अने घन कोण समझो छो पूरक भौतिक राशि ना केटला प्रकार जो आना जो मस्त कोठो बनावी आपो અહીંયા આપણે લખશું પૂરક ભૌતિક રાશિ ચાલો ડન અહીંયા આવશે કોણ એ નો એકમ અને અહીંયા આવશે કોણ એની સંજ્ઞા બહુ સિમ્પલ એકદમ ચકાચક હન ચાલો पूरक भौतिक राशि केटली एक नंबर मा कोण आवे समतल कोण बीजा नंबर पर कोण आवे घन कोण थायो समतल कोण नो एकम कोण समतल कोण नो एकम रेडियन અને ઘન કોણનો એકમ સ્ટીરેડિયન બાળકો યાદ રાખજો તમે એવું બોલો ને ઘન કોણનો એકમ સર સ્ટીરેડિયન જ કેમ છે તો છે દળનો એકમ કિલોગ્રામ કેમ છે તો છે જે ફિક્સ કર્યું છે ને મિત્રો સિસ્ટમ ઇન્ટરનેશનલ આ સંસ્થા જે માપન માટેની જે સંસ્થા છે ને એ લોકો જે એકમ ફિક્સ કર્યા છે આખા વિશ્વએ એને જ ફોલો કરવાનું બ્રિટન વાળો ભલે પીપુડી વગાડતો હોય કે ભાઈ અમે સેમા માપીશું અમે સેમા માપીશું તો અમે લંબાઈ માપીશું ફૂટમાં અમે દળ માપીશું પાઉન્ડમાં ભલે પેલો કહેતો હોય પણ ભાઈ તમારું તમારા બ્રિટનમાં જ રાખો સિસ્ટમ ઇન્ટરનેશનલ લેવલ પર જયારે મીટિંગો ભરાય ને વૈજ્ઞાનિકોની ત્યારે આ બધામાં મીટર લાગે આ એ લાગે લંબાઈ માટે મીટર જ મપાય દળ માટે કિલોગ્રામ જ મપાય સમય માટે સેકન્ડ જ મપાય સમજો છો મિત્રો આ સાતનો જ ઉપયોગ થાય બાયોલોજીમાં બી આવું આવે હવે બાયોલોજીમાં મિત્રો આપણે શું કહીએ માની લો બાયોલોજિકલ નામ આવે જેમ કે આપણે કહીએ દેડકા ને દેડકો બરાબર કોઈ ઇંગ્લિશમાં ફ્રોક કે ઇંગ્લેન્ડમાં ઇંગ્લિશ ચાલે ફ્રોક કે એવી રીતે બધાના નામ જુદા જુદા હશે બરાબર હવે જ્યારે એક જગ્યા પર બધા ભેગા મળે તો મારે દેડકા વિશે હું ભારતનો ચાલો મારે દેડકા વિશે કઈ કેવું હોય તો હું ત્યાં દેડકો દેડકો કરું સમજણ પડે પેલો ઇંગ્લેન્ડ વાળો ફ્રોક ફ્રોક કરે કઈ સમજણ ઇંગ્લેન્ડમાં જે ઇંગ્લિશ છે ઇંગ્લિશ એ બધી જગ્યા પર નથી ચાલતી કેટલાક દેશોની પોતાની પર્સનલ લેંગ્વેજ છે એટલે એવી જગ્યા પર જ્યારે બધા વિશ્વના વૈજ્ઞાનિકો ભેગા મળે તો શું થાય શું કહેવાનું તો એનું એક વૈજ્ઞાનિક નામ પાડવામાં આવ્યું છે જેમ કે દેડકાનું નામ છે રાના ટાઈગ્રીના માણસનું નામ તો આપણે કાઠિયાવાડી કોઈ પહોંચી ગયો એમ કે માણા પહોંચી ગયો માણા પહોંચી ગયો હવે હું માણા પહોંચી ગયો પેલો માણા માણામાં સમજે જ નહીં કોઈ કે બધા પોતપોતાના દેશની પીપુડી વગાડે પણ માણસનું જે વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ સેપિયન્સ સમજો છો એવી રીતે સિસ્ટમ ઇન્ટરનેશનલની અંદર આ બધું ફિક્સ કરી દીધું છે એ જ બોલવાનું ઘરે તમે કઈ બી બોલો પાંચ શેર બોલો બરાબર છે પા શેર બોલો આવું બધું બોલી શકો છો પણ શેર બેર નહીં ચાલે ઇન્ટરનેશનલ લેવલ પર સમજો છો ઓકે તો સમતલ કોણ પૂરક ભૌતિક રાશિ સમતલ કોણ અને ઘન કોણ એકમ રેડિયન અને સ્ટીરેડિયન સંજ્ઞા શું રેડિયનની સંજ્ઞા મિત્રો શું આવશે રેડિયનની સંજ્ઞા આવશે સ્મોલ આર એ ડી અને સ્ટીરેડિયનની સંજ્ઞા આવશે સ્મોલ એસ આર આને ખાસ યાદ રાખજો આની રિપોર્ટ આની ડીપીડી આ છે ને બે ગુણમાં બની શકે એવો સવાલ છે સમતલ કોણ અને ઘન કોણ બી બે ગુણમાં બની શકે એવો સવાલ છે વિથ આકૃતિ
તો આની વાતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું મિત્રો. હમણાં ફિલહાલ આની ઉપર ધ્યાન રાખો. આટલું જે ભણાવ્યું છે એની આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધીશું. ઓકે, આને લગતા કેટલાક સવાલ ઓનલાઈન લેક્ચરોમાં હું હવે લઈશ, બરાબર છે? તો બધા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા ખાસ લેક્ચર જે આપણે યુટ્યુબ પર અપલોડ કરીએ છીએ એ જુઓ. પહેલા શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો, એક વાર બે વાર ખાસ, પછી તમને છે ને મિત્રો ઓનલાઈન લેક્ચરમાં મજા આવશે. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.